गुड मॉर्निंग जय श्री कृष्ण विद्यार्थी मित्रों, TYBA सेमेस्टर 5 नो पेपर नंबर 15 आधुनिक भारत ना सामाजिक परिवर्तन मा आज आपणे यूनिट नंबर 1 विषय वात करीशुं। यूनिट 1 छे तेनुं नाम छे सामाजिक परिवर्तन, सांस्कृतिक परिवर्तन तथा संबंधित प्रक्रियाओ। तो सामाजिक परिवर्तन, सांस्कृतिक परिवर्तन, पश्चिमीकरण परिवर्तन आ बधा परिवर्तनो विषय छे आ यूनिटमां माहिती मेळवामां आवशे। तो विद्यार्थी मित्रों, सांस्कृतिक परिवर्तन अने तेना लक्षणो ते MOSTRA MP प्रश्न छे, तो तेना विषे आजे माहिती मेळवशुं। तो सांस्कृतिक परिवर्तन अर्थ अने लक्षणो, तो पहेलो पॉइंट छे तेमां तो के प्रस्तावना, कोई पण प्रश्न छे ए लखती वखते पहेला प्रस्तावना बांधवानी होय छे। तो तेमां भारतना जे छे सामाजिक परिवर्तनने समजवा माटे सांस्कृतिक परिवर्तनो ख्याल खूब ज महत्वनो छे। जो सामाजिक परिवर्तन छे एनो ख्याल बांधवा माटे सांस्कृतिक परिवर्तन विशेनी जे माहिती छे ए होवी जरूरी छे। विविध परिबળોની અસરના કારણે છે એ આધુનિક સમયમાં છે ભારતના સામાજિક અનેકવિધ ઘણા બધા સાંસ્કૃતિક ફેરફારો થવા માંડ્યા, એટલે કે સાંસ્કૃતિક પરિવર્તનો જોવા મળ્યા છે। તો કે સાંસ્કૃતિક પરિવર્તન છે સામાજિક પરિવર્તનના મુખ્ય પરિબળો પૈકીનું એક અગત્યનું જે પરિબળ કહેવામાં આવે છે, કારણ કે સાંસ્કૃતિક પરિવર્તન છે એ સામાજિક સંસ્થાઓ, સામાજિક સંબંધો, સામાજિક રચના ઉપર છે એની ખૂબ ગાઢ અસર કે ઊંડી અસર પડતી જોવા મળે છે। ભારતના સંદર્ભમાં જોઈએ આપણે તો કે સાંસ્કૃતિક પરિવર્તનની જે પ્રક્રિયામાંથી સંસ્કૃતિકરણ, પરસંસ્કૃતિકરણની પ્રક્રિયાઓ છે એ વિકાસ પામી છે, અને સાંસ્કૃતિક છે એ એક વિશાળ પ્રક્રિયા ગણવામાં આવે છે, કે સાંસ્કૃતિક પરિવર્તન છે કે વિશાળ પ્રક્રિયા તરીકે તેનો સામાજિક પરિવર્તનનો ભાગ માનવામાં આવે છે। તો બીજો પોઈન્ટ છે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ, તો તેના વિશે માહિતી મેળવશું, તેના દ્વારા તેના લક્ષણો વિશેની આપણે સમજ પડશે। તો કે સાંસ્કૃતિક પરિવર્તનના ખ્યાલથી સામાજિક પરિવર્તનના ખ્યાલ છે કરતા વધુ વિશાળ ગણવામાં આવે છે। કોણ કહે છે? તો કે કિંગ્સલે ડેવિસ નામના સમાજશાસ્ત્રી કીધું છે કે સામાજિક પરિવર્તન છે એ સાંસ્કૃતિક પરિવર્તનનો ભાગ છે, અને સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે। આવું કિંગ્સલે ડેવિસ નામના સમાજશાસ્ત્રી કીધું છે। આપણે એનું ઉદાહરણ જોઈએ તો કે કળા, વિજ્ઞાન, યંત્રો, ભાષા, સામાજિક સંગઠનો આ બધા સ્વરૂપો છે અને નિયમો છે, આ દરેકમાં છે એ સંસ્કૃતિના કોઈ પણ તત્વ ગણવામાં આવતું હોવાથી તેમાં પરિવર્તન આવે છે અને તેને સાંસ્કૃતિક પરિવર્તન ગણવામાં આવે છે। અને સામાજિક પરિવર્તન કરતાં સાંસ્કૃતિક પરિવર્તન છે એ વધુ વિશાળ છે, અને વધુ વિશાળ કે વ્યાપક ગણવામાં આવે છે। કિંગ્સલે ડેવિસે એ પણ એવું કહ્યું છે કે સમાજશાસ્ત્રના અભ્યાસી તરીકે છે આપણે સામાજિક પરિવર્તનની ઘટના તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે। શા માટે? તો કે સમાજશાસ્ત્ર છે એ સામાજિક બાબતો સાથે સંકળાયેલું છે, એટલા માટે। તો એ પણ સાચું છે કે સંસ્કૃતિનો કોઈ પણ ભાગ છે એમાં સામાજિક વ્યવસ્થા સાથે સંપૂર્ણ રીતે સંબંધ વિહીન હોતો નથી, કેનાથી સંબંધ વિહીન હોતું નથી। આમ છતાં પણ આપણે એવું કહીએ કે સંસ્કૃતિના કેટલાક તત્વોમાં આવતા પરિવર્તનો સામાજિક વ્યવસ્થા ઉપર છે એ નોંધપાત્ર અસર ઉપજાવે છે, અને નોંધપાત્ર અસર છે એ નિપજાવતા નથી। તો કિંગ્સલે ડેવિસે પણ એવું કીધું છે કે સંસ્કૃતિના સાંસ્કૃતિક પરિવર્તન છે સામાજિક સંગઠનમાંથી નીપજતું હોય છે, સંસ્કૃતિના જે પરિવર્તનમાં જ સમાજશાસ્ત્રી તરીકે તેને આપણે રસ લેવો જરૂરી છે, અને તેના સાંસ્કૃતિક પરિવર્તનને સામાજિક સંગઠન ઉપર અસર ઉપજાવે છે અને અસર જોવા મળે છે, તેના કારણે તેમાં સમાજશાસ્ત્રીય દ્વારા છે આપણે જે સમાજશાસ્ત્રનો જે છે એ વિષયને આપણે ભણીએ છીએ તો તેમાં આપણે રસ ધરાવવો જોઈએ। ત્રીજો પોઈન્ટ છે સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો। તો વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો 3 આપેલા છે। તો પહેલું લક્ષણ છે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં થતું પરિવર્તન। તો આપણે વ્યાખ્યા જોઈ છે કે સામાજિક પરિવર્તન છે એ સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે।
તો તે વ્યાખ્યા પરથી તારવવામાં આવેલા લક્ષણો છે. તો પહેલું લક્ષણ છે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં થતું પરિવર્તન. તો કે સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ છે એ સામાજિક પરિવર્તનના ખ્યાલ કરતાં વધારે વિશાળ ગણવામાં આવે છે. ને એ બાબત ઉપરથી આપણે વિચારી શકીએ કે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં કોઈ પણ તત્વમાં આવતું પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ તત્વોમાં, એટલે કે દાખલા તરીકે કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં ભારતમાં ઉત્પાદન છે એ હાથથી ચાલતા સાદા સાધનોથી થતું હતું અને તેનો વપરાશ પણ સાદા સાધનો દ્વારા જ કરવામાં આવતો હતો ઉત્પાદનનું કરવા માટે. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ આવી પછી નવી યંત્ર વૈજ્ઞાનિક જે છે એ શોધખોળો છે તેના પરિણામે છે એ ઔદ્યોગિક ક્રાંતિ પછી ભારતીય સમાજમાં છે એ વીજળીથી ચાલતા જે યાંત્રિક સાધનો છે એ વપરાશ થવા લાગ્યો. તો એના કારણે શું થયું છે તો કે ઉત્પાદનનો છે એનું પ્રમાણમાં વધારો, એટલે કે પુરવઠામાં વધારો થયો છે. તો કે ઉત્પાદનના સાધનો છે એમાં સંસ્કૃતિનો એક ભાગ છે, આથી તેમાં આ ફેરફાર છે એ સંસ્કૃતિનું પરિવર્તન કહેવામાં આવે છે, એટલે કે સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. તે જ રીતે આપણે જોઈએ તો કે વર્તમાન સમયમાં છે એ ભારતીય સમાજ છે તેમાં જ્ઞાતિ પ્રથા છે, એમાં અંતરલગ્નની પરંપરાગત છે એ નિયમોમાં અમુક અંશે છે પરિવર્તન આવ્યું છે. તો તે પણ છે એ સાંસ્કૃતિક પરિવર્તનમાં ગણવામાં આવે છે. ડેવિસ, કિંગ્સલે ડેવિસે પણ બીજું પણ એવું કીધું છે કે સામાજિક સંગઠનના નિયમોમાં આવતું પરિવર્તન છે એ સાંસ્કૃતિક પરિવર્તન ગણવામાં આવે છે. જ્ઞાતિના જે નિયમો છે એમાં આવેલા પરિવર્તન પણ સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. કે જ્ઞાતિના જે પહેલાના નિયમો હતો એમાં પણ ધીમે ધીમે છે આધુનિકતાની સાથે સાથે તેમાં પણ બદલાવ થતો જોવા મળ્યો છે. બીજો પોઈન્ટ છે સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન છે. તો કે સાધનાત્મક, તો કે સંસ્કૃતિના બે મુખ્ય શાખાઓ છે. તો પહેલી શાખા છે તો કે સાધનાત્મક અને બીજી શાખા છે તો કે ધોરણાત્મક. તો કે સાધનાત્મક, તો કે સમાજમાં પોતાની જે છે વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે સાધનો વિકસાવે છે. દરેક સમાજમાં વ્યક્તિ છે પોતાની જરૂરિયાત, જીવન જરૂરિયાતો છે એ પૂરી પાડવા માટે, કે પોતાની જરૂરિયાત પૂરી પાડવા માટે અનેકવિધ સાધનો છે એનો વિકસાવતા જોવા મળે છે. તો કે યંત્રો, વાહનો, મકાનો, રસ્તાઓ, પુલો, બંધો, પુસ્તકો, વાસણો. હવે દાખલા તરીકે જોઈએ તો કે પેલાનો આદિમાનવ છે એ માટીના વાસણોમાં કરતો હતો, પણ પોતાની માનવી છે તેની જરૂરિયાત છે એ વૈધી, એના કારણે કેવા વાસણો આવ્યા, તો કે સ્ટીલના વાસણો. તો આવી રીતના માનવી છે પોતાની જરૂરિયાત પૂરી પાડવા માટે જે છે એ સાધનો છે એ વસાવતો થાય છે અને નવા નવા સાધનો, તો આવે અનેકવિધ સાધનો છે એનો ઉપયોગ કરતો થયો છે. તો આ બધા સાધનોમાં આવતું પરિવર્તન છે એક સાંસ્કૃતિક પરિવર્તન ગણવામાં આવે છે. તો કે આપણે પહેલું જોયું તો કે ઉત્પાદનમાં સાધનોમાં થતું પરિવર્તન, તો કે સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં આવેલું પરિવર્તન તે જ સૂચવે છે કે સાંસ્કૃતિક પરિવર્તન, જો જે સૂચવે છે કે સાંસ્કૃતિક પરિવર્તન થયેલું ગણાય છે. મકાનો બાંધવાની નવી પદ્ધતિઓ વિકસી છે, બળદગાડાની સાદા જેવા જે સાદા સાધનો હતા તેના બદલે છે મુસાફરીને લગતા ઓટોમોબાઈલ્સના સાધનો, તો કે આવા ઉપયોગ થવા લાગ્યો છે માટીના વાસણોને બદલે સ્ટીલના વાસણો. તો આ બધા જે છે એ ફેરફારો થતા જોવા મળે છે તેને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. અને માનવી છે પોતાની સાધનાત્મક વ્યવસ્થા છે એ વધારે વધારે વધારતો જાય કે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે. ત્રીજો પણ છે સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન, તો કે સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન છે. તો કે સામાજિક સંબંધોની વ્યવસ્થા છે એ ટકાવી રાખવા માટે છે સમાજના ધોરણાત્મક વ્યવસ્થા સર્જાયેલી છે, પણ તે એક સંસ્કૃતિનો ભાગ પણ ગણાય છે. સંસ્કૃતિના ભાગમાં થતું પરિવર્તન પણ સાંસ્કૃતિક પરિવર્તન ગણાય છે. તો કે મૂલ્યોમાં, વર્તનના નિયમોમાં, આચાર સંહિતામાં કે આચાર વિચારોની પદ્ધતિઓમાં આ વિવિધ ક્ષેત્રો છે એમાં પરિવર્તન છે એ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ આપણે જોયું તો કે જ્ઞાતિના અંતરલગ્નના નિયમોમાં થતું પરિવર્તન, તો કે એ પણ એક સાંસ્કૃતિક પરિવર્તન છે. તો કે જ્ઞાતિના આંતરલગ્ન છે એમાં પણ તફાવત જોવા મળ્યો છે.
દાખલા તરીકે ઘણી બધી એવી જ્ઞાતિઓ છે કે પોતાના જ્ઞાતિના બહારના લગ્ન છે એ પણ અપનાવી લેવામાં આવે છે. શા માટે? તો કે એમાં પરિવર્તન આવ્યું સાંસ્કૃતિક રીતે. તો આવી રીતના છે તેમાં પરિવર્તન થતું જોવા મળ્યું છે. સ્ત્રી શિક્ષણ, તો અત્યારે સ્ત્રીઓના શિક્ષણને વધારે ને વધારે વ્યાપ વધારવા માટે વધારે ને વધારે બધા લોકોને આવરી લે કે જાગૃત કરવામાં આવે છે, તો કે એમાં પણ વધારો થયો છે. એના મૂલ્યોમાં ફેરફાર થયો. સ્ત્રીઓને નવા અધિકાર, કે સ્ત્રીઓને પણ પુરુષ છે કે કોઈ પણ સમકક્ષ બનાવવામાં આવી, અને એને પણ કાનૂની કાયદાઓ અધિકારો, શિક્ષણ પદ્ધતિઓમાં, પરીક્ષા પદ્ધતિઓમાં, તો આવા દરેકે દરેક છે. એક ખોરાકને બનાવવાની નવી પદ્ધતિઓમાં છે, સાહિત્યમાં છે, દરેકે દરેક સ્વરૂપો કે જે છે એમાં નવા નવા ખ્યાલો બદલાઈ રહ્યા છે અને તેમાં પણ વિકાસ થતો જોવા મળ્યો છે. અને નવી ફેશન વિકસી છે, તો કે ધાર્મિક વિધિ વિધાનો છે એમાં પૂજા વિધિઓ છે બદલાય છે, રાજકીય શાસન પ્રણાલિકાઓ છે એમાં પણ નવી નવી પદ્ધતિઓ વિકસી છે. તો આ દરેકે દરેક ક્ષેત્રમાં જે ફેરફાર આવે છે તેને સાંસ્કૃતિક પરિવર્તન ગણવામાં આવે છે. અને તેના કારણે જે સમાજના ધોરણો છે એ ધોરણાત્મક વ્યવસ્થા છે તેમાં પણ પરિવર્તન થતું જોવા મળે છે. અને આવા પરિવર્તનો છે એ સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણ તરીકે તેને આવરી લેવામાં આવે છે અને તેને ગણવામાં આવે છે. અને આવી રીતના જે સાંસ્કૃતિક પરિવર્તન છે એ સમાજમાં થતું જોવા મળે છે. થેન્ક યુ વિદ્યાર્થીઓ.